હવે તમને ખબર જ નહીં જ હોય કે હું ક્યાં જવાનો છું. હવે જવાનો છે આપણે આપણા ખેતરે, કારણ કે અમારા ગામના એમ કે છે કે તમારો કપાસ એટલે કે દુનિયામાં ક્યાંય ના હોય ને એવો કપાસ, એક અલગ જાતનો છે, એવો રૂપ સુંદરી છે એવું કઈ કહે. આડો તો જાતા સોરી ખખેરું પણ હે ને બેઠો જ નતો ધડમાં. આપણે ખેતરે જવાનો રસ્તો હે એકદમ પાણી ભર્યું છે, જો તમે ઘણી જગ્યાએ ભર્યું, આગળ તાજી બહુ આવ્યું અને ખાડા ખડબા વાળો હે, ધીમે ધીમે જાય છે અમે. હવે આવશે પાછું પાણી, જો કચકાણ કચકાણ કરી મેળ. આમાં મારે એક હાથ થી કેમેરો ના પકડાય સમજ્યા, એ દોનો રસ્તો મેં સામને ચુના હે ખાડા ખડબા વાળા રસ્તા. નાય તમે અમાર ગામની વૈંડીતા જો એકદમ લીહી લપટ જીવી છે. મિત્રો એક જુગાડ કર્યો છે, મારો સ્ટેન્ડ હતો ને મેં આમાં સ્ટેરિંગમાં લગાડી દીધો. મેં કીધું જો હું ટ્રાય કરું કેવું લાગે, તમને કદાચ હું દેખાતો હોય વાળ દેખાય મારા રૂપારો લાગુ ને એ જુજે જાઉં ને. આ રસ્તો બહુ ખરાબ ના પેટ નો આવી જાય, કાદા ને ખડબા ને બધું આવે છે. હું કેતો હતો તું નવગીર આવે એમ કઈક કેતો. હા નવગીર આવે, આ મારો ભાઈ બંધ છે, પાકો ભાઈ બંધ છે, કલેજો છે બરાબર. ઈ ભાઈ કે નવગીર મહિન્દ્ર જો લખેલો હજુ આ રહ્યું મહિન્દ્રાવડું હે, જો મહિન્દ્ર જો આમાં હે ને મહી, આ જો આમાં મહી આવી ગયું અને આ બે ઇદ્રા થઈ ગયું મહિન્દ્રા. અલે ઈ દ્રા માં આવી ગયો, એસ નું શું થાય, ડ્રા થાય, થાય કે નહીં તમને સાહેબે નથી ખાયડું. અરે યાર જો મિત્રો કદાચ તમને વૈંડી દેખાતી હશે, વૈંડી જો હાવ લાહી લીપટ જીવી છે ને, અમારા ગામના કારીગર ને તમે ઓળખતા નથી કાકાઓ. તાજમહેલ કરતા લીહી છે અમારા ગામની વૈંડી, જો ઈ બધી બકલોલી પછી કરશું, પેલા ખેતરે પૂગી જાય પછી છે ને ગાડી ધોવી છે મારે. આ કઈ નદી નથી હો, જોજે હું દેખાવા હું ને, આ લે કાંટો લાગ્યો પાછળ, આ કોઈ નદી નથી તરાવડી છે, બતાવું તમને તો છેટ વા લગીને જાય, મજા આવે બેહવાની. મિત્રો અહીંથી હું વિચારું છું ગાડી નાખવી કે ના નાખવી, જો તો અહીંયા કાદો કાદો જ છે, પણ મારી નવી નવી ગાડી ભરાઈ રહી યાર, પણ તો પણ નાખવી પડી છે કારણ કે મારે છે ને આગળ જવું છે. એમ તો હું અહીંયા પાકી નો છું, મને ખબર છે મારે આગળ ગાડી ધોવાની છે, એટલે તો બધું નડેથી સાફ થઈ જાય. હાલો નાખી દઈ, એટલે લહર ગયો, રામ 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 કાઢી લીધી. જો મિત્રો મને ખબર જ હતી જો આ ટાયર છે ને અહીં નીકળવા નામ નથી લેતો, જોઈ ખાડો કરી દીધો અને આ ટાયર માં જોતા કાદો ચોટી ગયો, અહીં ખોટી લે એવો ગાડી, આ બધું કાદો સાફ થઈ ગયો સારું, આગળ જોતા પંખા માં નડે એવો કાદો ચોટી ગયો આગળ, જોતો કેવું ભરાઈ ગયું, જોતા ગજબ છે હાવ, દર્શન કરાવી દઉં. મિત્રો હું એક એવી જગ્યાએ આવી ગયો, હવે છે ને મારે અહીંથી વાતો ઓલો ઢક બંધ હતો એટલે અહીંથી આમ પાર કરવાનો છે, તમને ખબર છે આ શું છે, અહીં લેવા લેવો દેખાડું તમને, આ છે ને વાવ છે, વાવ જોતા છલછલતી આખી ભરાઈ ગઈ વાવ, અને હવે અહીંથી છે આ રીતના અહીંથી આમ રસ્તો પાર કરવાનો છે. આ છે ને જૂની વાવ છે, બહુ બહુ જાજાવર રસ્તી આજે આવે, અમને એ રસ્તા યહાં સે યહાં પાર કર લિયા, દેખ લીજીએ અમારા નજારા. હવે હું તમને કેતો હતો ને કે ગામના છે ને અમારા કપાના વખાણ કરે, આ રૂપ સુંદરી જીવો છે તો દેખાડતો ઢાંટાણા ઢાંટાણા વયો ગયો કપા વયો ગયો. અમારા ગામમાં અમારા જિલ્લામાં છે ને એટલો વરસાદ પડ્યો ને ભાઈ કે વાત જવા દો, ખેતરમાં આખા પાણી ભરાઈ ગયું હતું, એટલે આ કપા છે ને વયો ગયો છે, હવે થોડો છે આમાં બરાબર, એટલો બધો નથી એમ. કલે જાવ દુઃખ દર્દ ને પીડા આને કહેવાય યાર, ક્યાં જાવ, વયો ગયો યાર કપા. હવે મિત્રો તમે કમેન્ટ કરીને કોઈ દે
કયો કે હું હવે આમાં હું આવું. હસદે ચેરિયાનો મતલબ એ નહીં કે એને કમિટ કરીને કયો કપાતો હોયો ગયો. વા થોડો કોલી બાજુ છે થોડો કે આયા તો હાવ પૂરું થઈ ગયું, આયા તો દેખાતો નથી. આ પાછળ દેખાય ની ગંડો છે બહુ, એટલે બહુ એટલે બહુ બધો કામ આવે. કેમ ખબર? અહીંયા તમે છે ને મિલકનિયા ને દૂધના થાક રોટલા ને ટિફિન લે હોય તો આ બધું ટીંગાડાઈ જાય. આમાં ટીંગાડતા હોય અમે. હવે આપણે રિટર્ન જાય ને પેલા તો મારે ગાડીને સાફ કરવી જોઈએ. હાવ કાદા વાળા ટાયર પંખો પંખો બધું ભરાઈ ગયું. હાવ તો જોજે લહરી ની આ છે ને મિત્રો, એક ગેટ આપેલ છે. ગેટ કઈ રીતે ખબર? આમાં બે લાકડા છે, અહીં ક્યાંક પૈડા છે, એને આમ કોહી દઈ ને એટલે ગેટ થઈ જાય, એથી કોઈ નીકળે નહીં ને. બાકી અહીં ધ્યાન રાખવું પડે એમ છે. હાલો આવજો. પેલા તો મિત્રો છે ને હું પગું ધોઈ લઉં, કારણ કે છે ને આમાં ખેતરમાં ગયો તો ને તે કાદા વાળા ભરાઈ રહ્યા. પગું નહીં પણ ચંપલ કાદા વાળા ભરાઈ રહ્યા. અહીં બેસવાની એમ તો ભારી મજા આવે. આ છે ને મજબૂત નથી નગર વાળી, અહીં ક્યાંક બેહ. આ ખાલી ટોડો છે એમને સિમ્પલ. મિત્રો ખેતરમાં આજુ ખેર બહુ એટલે બહુ બધું પાણી ભરાઈ ગયું, એટલે અમે શું કર્યું ખબર? અમે લાઈન મૂકી દીધી, મોટર ચાલુ કરતા એટલે પાણી ચેટ આગળ વહી જાય એમને. એમ તો ભાઈ અમે સિસ્ટમેટિક ઢક રાખીએ. જો અહીંયા છે ને જે આ વારો છે ને આ વારાને ખાલી આમ કરી દે ને એટલે આ ખુલી જાય. જો આ રીતે ખુલી જાય સેમ સેમ માંડ માંડ ઢક બંધ કર્યો. હવે આપણે ડાયરેક્ટ ઘરે જ મળી ભાઈ સાહેબ. હવે હું છે ને ઘરે પહોંચી ગયો. પણ આપણે ગાડી ધોવાની છે, એ પણ દવા છાંટવાના પંપ થી. ઈ ક્યા બાત કરતા યાર. આ છે આપણો દવા છાંટવાનો પંપ. આની અંદર દવા છે એટલે આપણે એને સાફ કરવો જોઈએ. કેંગ તક ફોર આવે, ફોર દુર્ગંધ. આપણે છે ને બેસ્ટ નોઝલ લગાડી લીધી છે. આ એક વસ્તુ કાઢી નાખી છે. ગાડીને કઈક એવી જગ્યાએ લઈ જાવી કે જ્યાં કચકાણ ના થાય. તો આ જગ્યાએ બેસ્ટ. અહીંયા ભલે મતલબ કે ખડે છે અને એટલું બધું કચકાણ ના થાય, નડે નહીં. ના એ કાદો તો છે. હવે આપણો પંપ ભરાઈ ગયો છે, તૈયાર થઈ ગયો છે અને ડાયરેક્ટ આમાંથી મોટર ચાલુ કરી દઈએ. આમાં વધી શકે છે, વધઘટ થઈ શકે. આ ફૂલ છે કાદો, આમાં જ લઈ ગયો ટાયરમાં વધારે. કાદો તો જો કોઈ હવે આપણી ગાડી એ નાઈ નાઈ કરી લીધી અને હું આખું ભરાઈ દીધું. જો ગાડી એમ તો હું હાલું એમ છું, સર્વિસ સ્ટેશન ખોલવા જઈ હું. હાલો આવી જાય, ખોલું હું. નવું ગાડી ને દોરી માંથી ટીંગાડી મૂકી એટલે હુકાઈ જાય ને. આઈ એમ બ્લેક લવર દોસ્તો, જોઈ ને બ્લેક ચંપલ ને બ્લેક ગાડી ને બ્લેક લેંગો ને. એટલે એનો મતલબ એ નથી કે વરી તમે કે વરી કેતા નહીં કે સુમિત ચાવડા ને તો માગું નાખી દે કોઈ કારી છોકરી સામે. એમ નહીં હાલે,